ઓલપાર ખાતેની સાયનાઇટ કંપનીને લઈ તાલુકાની જનતાએ કાયમી ધોરણે બંધ કરવા માટે લડત ઉપાડી છે જનતાનો લોકજુવાર ધ્યાને લઈ સુરત જિલ્લા કલેકટરે પણ કંપનીને કાયમી બંધ કરવા માટે જીપીસીબીના સભ્ય સચિવને રિપોર્ટ મોકલ્યો હતો ત્યારે રવિવારના રોજ ઓલપાર જીન ખાતે યોજાયેલી બેઠકમાં હવે ચૂંટાયેલા પદાધિકારીઓના મંતવ્ય રજૂ કરવા માટેની કામગીરી હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે ઓલપાડમાં છેલ્લા બત્રીસ વર્ષથી ઝેરી રસાયણો ઉત્પન્ન કરતી હિન્દુસ્તાન કેમિકલ્સ કંપની સાયનાઇડને સદંતર બંધ કરવા મામલે ખેડૂત સમાજના નેઝા હેઠળ છેલ્લા ત્રણેક માસથી લડત ચલાવાઈ રહી છે માનવ વસાહત વચ્ચે કાર્યરત કંપનીને લઈ તાલુકાની જનતામાં ભારે રોષ ભભૂકી રહ્યો છે સુરત કલેક્ટરે પણ વાત સ્વીકારી છે ત્યારે આગામી દિવસોમાં હવે તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો ઓલપાડ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય સંસદ સભ્ય સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓના અભિપ્રાય લેવામાં આવશે અને જો તેઓ દ્વારા આ મુદ્દે ચોપકી સેવવામાં આવશે તેમની સામે પણ જોગોમાં હવે આખો આ જે મામલો છે એ ગાંધીનગર પહોંચ્યો છે ત્યારે હવે જે કોઈ ચૂંટાયેલા અમે એવું સમજીએ છીએ કે સરકાર એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓથી બનતી સરકાર હોય એટલે આ વિસ્તારનો ચૂંટાયેલો પ્રતિનિધિ એ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા અને સંસદના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે અમે એમનો સ્પષ્ટ અભિપ્રાય માંગીશું કે આ બાબતમાં તાલુકાની જનતા સાયનાઇટ બંધ કરવા માંગે છે અને તમારો સ્પષ્ટ અભિપ્રાય અમને દિન દસમાં નહીં જણાવો તો એમની સામે પણ આંદોલન કરતાં અમે અચકાઈશું નહીં કારણ કે અધિકારીઓ દ્વારા અમારી જે રજૂઆત છે એને એને સમર્થન આપીને અમારી

સુરત શહેરમાં કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપી કંપની સામે વિરોધ નોંધાવ્યો હતો આજની બેઠકમાં ખેડૂત આગેવાનોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓના મંતવ્ય લેવાનું વિચારતા હાજર સૌ ખેડૂત મિત્રોએ બહાલી આપી હતી તાલુકાની જનતાના સહકારથી સફળતા મળી છે પરંતુ હવે સરકારના નિર્ણય લેવાની વાત છે ત્યારે આ અહિંસક રીતે ચાલતા આંદોલનમાં જીત મળશે એવો માજી ધારાસભ્યએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સાથે જ સરકાર સામે પણ આમરણાંત ઉપવાસ પર બેસવાની પણ તૈયારી બતાવી હતી જે કલેક્ટરશ્રીનો લેટર આવ્યો હતો એ સંદર્ભે અમે પહેલાં તો કલેક્ટર પ્રાંત ઓફિસર મામલતદાર સૌને હું અભિનંદન આપું છું બંધ ન થશે આટલા બધા અધિકારીઓ સરકારના અધિકારીઓ જો આ રીતે બંધ કરવા માટે અભિપ્રાય આપ્યો હોય અને કંપની ન બંધ થશે તો અમે ગાંધીજીના માર્ગે અહિંસક આંદોલન સાથે આ આમરણો ઉપવાસનું પણ પગલું અમે ભરવાના છે અને આ મણો ઉપવાસમાં પહેલો હું જોડા જોડાવાનો છું એની પ્રજાને આગામી બુધવારથી જ તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ પાસે ખેડૂત સમાજના આગેવાનો જશે અને સાયનાઇટ કંપનીને કાયમી ધોરણે બંધ કરવા મામલે તેમના પોતાના મંતવ્યો રજૂ કરવા જણાવશે ત્યારે હવે પ્રજાએ સરકારમાં મોકલેલા જનપ્રતિનિધિઓ પ્રજાની સાથે રહે છે કે પછી પોતાની સરકારમાં વફાદારી અદા કરવામાં રસ દાખવે છે એ જોવાનું રહ્યું બાદલ પટેલ હિનટીવી ટીવી